વેલકમ બેક. સુરત શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં ઝરમર વરસાદ શરૂ થયો છે. સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. અડાજણ, પાલ, પીપલોદ, અઠવા લાઇન્સ, ઉધના, રિંગ રોડ પર વરસાદ શરૂ થયો છે. તો ભાગળ ચોક, વરાછા, કાપોદ્રા, સરથાણા, પર્વત પાટિયા વિસ્તારમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. સંવાદદાતા આનંદ પટણી સુરતથી અમારી સાથે લાઈવ જોડાયા છે. આનંદ, કયા કયા વિસ્તારોમાં વરસાદ છે અને આપની આસપાસના દ્રશ્યો બતાવી શકો છો? એની અંદર હવામાન વિભાગની આગાહી હતી અને એના પગલે જ મેઘરાજાની મહેર જે છે સવારથી જ સુરત શહેરની અંદર જોવા મળી રહી છે. સુરત શહેરના વિવિધ વિસ્તારોની અંદર હાલ વરસાદ જે છે શરૂ થઈ ચૂક્યો છે અને ઝરમર ઝરમર વરસાદ જે છે સમગ્ર શહેરની અંદર પડી રહ્યો છે. પરંતુ શહેરના ખાસ વિસ્તારોની વાત કરીએ તો અડાજણ છે, રાંદેર છે, પાલ છે, પીપલોદ, અઠવા લાઇન્સ, રિંગ રોડ, વરાછા, કાપોદ્રા, સરથાણા, ઉધના, ડિંડોલી અને પર્વત પાટિયા સહિતના તમામ વિસ્તારોની અંદર હાલ જે છે મેઘરાજા વરસી રહ્યા છે અને મન મૂકીને વરસી રહ્યા છે. ધીમે ધીમે જે પ્રકારે વરસાદની શરૂઆત થઈ છે તેને પગલે વાતાવરણમાં ચોક્કસ એક ઠંડક પ્રસરી છે અને આ ઠંડકને પગલે લોકો જે છે આનંદિત થઈ ઉઠ્યા છે. કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી વરસાદની જે રાહ જોવાઈ રહી હતી અને અવિરતપણે વરસાદ હવે જ્યારે શરૂ થયો છે ત્યારે સ્વાભાવિકપણે વાતાવરણમાં ઠંડક આવી છે. સુરત શહેરના જનજીવનને આંશિક અસર થવા પામી છે કારણ કે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે એટલે લોકો પોતાનું વાહન જે છે ધીમી ગતિએ હંકારી રહ્યા છે. તો કેટલાક વાહન ચાલકો છે પોતાના વાહનોની લાઇટ જે છે શરૂ કરીને ચલાવી રહ્યા છે એટલે વિઝિબિલિટી થોડી ઓછી થઈ હોય એવું સ્પષ્ટપણે માની શકાય એમ છે. અત્યારે જે સ્ટેશન વિસ્તારમાં અમે ઉભા છે અને ત્યાંથી જે લોકો અવર જવર કરી રહ્યા છે લોકો ચોક્કસપણે પોતાનું વાહન ધીમે હંકારી રહ્યા છે. બ્રિજનો વિસ્તાર છે, બ્રિજ ઉપરથી વાહનો ઉતરતા હોય છે એટલે સ્વાભાવિકપણે ધીમા થતા હોય છે. પરંતુ સમગ્ર વિસ્તારની અંદર જે છે લોકો છત્રી લઈને પણ ફરી રહ્યા છે અને બાઇક સવારો જે છે રેઇનકોટનો સહારો લઈ રહ્યા છે. તો કાર ચાલકો જે છે પોતાના વાઇપર થકીથી વરસાદનું પાણી સાફ કરવાનો જે છે પ્રયત્ન કરી રહ્યા છે. અત્યારે હાલ સુરત શહેરની અંદર જે વરસાદ વરસી રહ્યો છે તેને પગલે ચોક્કસ લોકોમાં ખુશીનો માહોલ છે. આશીર્વાદ સમાન આ વરસાદ સાબિત થઈ રહ્યો છે સુરત શહેરની અંદર. સુરત શહેરની સાથે સાથે જિલ્લામાં જે પ્રકારનો જે વરસાદ પડી રહ્યો છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે જે વરસાદ અત્યારે વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોમાં એક ખુશીનો માહોલ છે. કારણ કે વાવણી થઈ ચૂકી છે, હવે પાકની સફળતાનો આધાર જે છે વરસાદ ઉપર હોતો હોય છે અને હવે જે વરસાદ શરૂ થયો છે તેને લઈને પાકની સફળતા નક્કી થતી હોય છે. જી જયેશ. જી આનંદ, જાણકારી માટે આપનો આભાર. તો સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં વહેલી સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. અડાજણ, પાલ, પીપલોદ, અઠવા લાઇન્સ, ઉધના, રિંગ રોડ પર વરસાદ થઈ રહ્યો છે.